જી કે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના મોસ્ટ આઈએમ્પી સો પ્રશ્નો જોઈશું જેનો આ પાર્ટ ફોર છે અને પહેલાં ત્રણ પાર્ટ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ જોઈ લેજો આ એવા પ્રશ્નો છે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય અને આવનાર આ બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમ્પી રહેશે કેમકે આમાંથી પ્રશ્નો છે તે પૂછવામાં આવશે કેમકે આ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો જોઈએ બંધારણની કેટલામી કલમ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી કલમ એકસો સત્તાવન પ્રમાણે સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે એટર્ની જનરલ છે તે સંબોધી શકે છે જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું હતું ઓગણીસો સત્તાવન થી લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે ચૌદ દિવસ સુધી રોકી શકે છે શ્રી કે આર નારાયણ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા હતા દસ માં રાષ્ટ્રપતિ બન્યા હતા સ્ત્રી અને પુરુષને સમાન વેતન મળે તે બંધારણમાં પ્રથમ શેમાં જોવા મળતું હતું તો રાજ્યનીતિ નિદર્શક તત્વોમાં જોવા મળતું હતું ભારતના બંધારણમાં છેલ્લે કઈ નવી ચાર ભાષાઓ ઉમેરવામાં આવી બોડો ડોગરી મેથીલી અને સંથાલી ભારતના વડાપ્રધાન પદે પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા મોરારજી દેસાઈ ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનાર લોકસભાના સભ્યો કેટલા છે વીસ સભ્યો છે કે જે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવે છે અને લોકસભામાં સીટ ધરાવે છે ભારતમાં સૌપ્રથમ દલિત મુખ્ય પ્રધાન મહિલા કોણ બન્યું માયાવતી ઉત્તર પ્રદેશમાં ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે દક્ષિણ આફ્રિકા દેશ જેવી છે જે આપણે દક્ષિણ આફ્રિકા પાસેથી લીધેલી છે બંધારણમાં ફેરફાર કરવાની જોગવાઈ આર્ટિકલ થ્રી સિક્સટી એટ મુજબ આપણે બંધારણમાં છે સુધારો કરી શકીએ પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી ત્રણસો ચોસઠ બેઠકો પ્રાપ્ત થઈ હતી રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે ઉત્તર પ્રદેશ યુપી યુપીનું પ્રતિનિધિત્વ યાદ રાખી લેજો તમને રાજ્યસભા પૂછે લોકસભા પૂછે કે વિધાનસભા પૂછે ત્રણે ત્રણમાં સૌથી વધારે સીટો કોની છે ઉત્તર પ્રદેશની છે આંખો બંધ કરી અને ટીક કરી દેવું ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે કુલ મતદાનના એક સષ્ટમાંશ ભાગ કરતા ઓછા મત મળે તો તેની ડિપોઝિટ છે તે ઢૂલ થઈ જાય છે જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકમતને આધીન રહીને રાજ્ય કરતા હોય તે રાજ્યતંત્રનો કયો પ્રકાર કહેવાય લોકશાહી કહેવાય શું કહેવાય લોકશાહી રાષ્ટ્રીય પક્ષોના પ્રતિક અંગે મંજૂરી કોણ આપે છે ચૂંટણી પંચ આપે છે ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે સંસદને છે સંસદ બંધારણમાં ફેરફાર કરી શકે સમવાય તંત્રમાં રાજ્યમાં બંધારણની સર્વોપારીતા કોણ જાળવે છે સર્વોચ્ચ અદાલત જાળવે છે ભારતના બંધારણીય વડા કોણ છે રાષ્ટ્રપતિ છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે સ્થાપી શકાય બંધારણીય કટોકટી ઊભી થાય ત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકાય ભારતમાં કેન્દ્રના પ્રધાનોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી કોણ સંભાળે છે તો રાજ્યપાલ સંભાળે છે કોઈ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું હોય તો ત્યાં નો વહીવટ જે છે તે કોણ સંભાળતું હોય રાજ્યપાલ સંભાળતું હોય રાષ્ટ્રપતિ ના સંભાળતો હોય યાદ રાખજો લોકશાહી સફળ બનાવવા માટે ભારતે કયો આદર્શ અપનાવ્યો છે કલ્યાણ રાજ્ય મિત્રો વિડીયો પસંદ આવી રહી હોય તો અત્યારથી જ લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બિલને પણ પ્રેસ કરી દેજો વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર કેટલા વર્ષના અંતે નિવૃત્ત થાય છે બે વર્ષે નિવૃત્ત થાય છે વિધાન પરિષદની વાત છે વિધાન પરિષદ હોય કે રાજ્યસભા હોય બંને સેમ કામ કરે છે રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો સી પરિસ્થિતિ બને તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે ભારતના બંધારણે નાગરિકને કયા પ્રકારની નાગરિકતા બક્ષેલી છે તો એકલ નાગરિકતા બક્ષેલી છે કઈ અદાલત વડી અદાલત પરની અપીલ સાંભળે છે સર્વોચ્ચ અદાલત સાંભળે છે એટલે કે સુપ્રીમ કોર્ટ કયો મૂળભૂત અધિકાર અન્ય મૂળભૂત અધિકારનો ભંગ બદલ નાગરિકને કાયદાનું રક્ષણ આપે છે બંધારણીય ઈલાજોનો અધિકાર ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે એકાવન એમાં નાગરિકની મૂળભૂત ફરજો છે તે દર્શાવવામાં આવેલી છે કેટલી છે મૂળભૂત ફરજો અગિયાર મૂળભૂત ફરજો છે કેટલી છે અગિયાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો શું થાય તો તેની સામે અદાલતનો આશ્રય લઈ શકાતો નથી રાજ્યનીતિના માર્ગદર્શક તત્વો એવા છે કે એને થોપી આપવામાં આવેલા નથી કોઈ રાજ્ય તેનો ઉપયોગ છે તે અમલ કરવો હોય તો કરે ના કરવો હોય તો ના પણ કરી શકે તેની સામે કોર્ટમાં જઈ શકાતું નથી ભારતમાં બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે તો કોઈ પણ ગૃહમાં છે તે રજૂ કરી શકાય એટલે કે રાજ્યસભામાં પણ કરી શકાય અને લોકસભામાં પણ કરી શકાય છે બંધારણ રાષ્ટ્રગીત તથા રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિક માટે ખાલી જગ્યા છે મૂળભૂત ફરજ છે ભારતમાં રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા માટે સ્નાતક હોવું જરૂરી છે ના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો સ્નાતક હોવું જરૂરી નથી ભારતના સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સંસદ સભ્યોની સંખ્યા કેટલી હતી ચારસો નેવ્યાસી હતી વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું વડુમથક ક્યાં આવેલું છે જીનીવામાં આવેલું છે બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાનો સમય છ વર્ષને બદલે પાંચ વર્ષ કરવામાં આવ્યો હતો ચુમ્માલીસમો બંધારણીય સુધારો લગભગ મિત્રો આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે તો ખાસ યાદ રાખતા જજો પોંડિચેરી અને દિલ્હીના વિધાનસભાના સભ્યોનો કયા વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે ઓગણીસો ને બાણુંથી ભારતનું ન્યાયતંત્ર કેવું છે સ્વતંત્ર છે ભારતમાં કટોકટી લદાય તે સમયનો સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારો કયો હતો બેતાલીસમો બંધારણીય સુધારો ઓગણીસો ને ઇન્દિરા ગાંધી દ્વારા આ સુધારો લઈ આવવામાં આવેલો હતો આ સુધારામાં અમુકની અંદર પણ ફેરફાર કરવામાં આવેલા હતા બેતાલીસમા બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી નિમાયેલા સભ્યોનો સમાવેશ થતો નથી ચૂંટાયેલા હોય તેનો સમાવેશ થાય છે ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે ખરડાને પુનર્વિચારણા માટે સંસદમાં પાછો મોકલવાની સત્તા પણ છે અને તે પોતે પોતાની પાસે પણ રાખી શકે છે વિટો પાવર વાપરીને નાણાકીય ખરડા અંગે રાષ્ટ્રપતિને કઈ સત્તાઓ છે તેમની પૂર્વ મંજૂરી વિના નાણાકીય ખરડો લોકસભામાં મૂકી શકાતો નથી નાણાકીય ખરડો હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે અંદાજપત્ર પર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોને છે લોકસભાને છે અંદાજપત્ર પર કાપ મૂકી શકે કે નામંજૂર પણ કરી શકે કોણ લોકસભા કયા વાંચન પછી ખરડો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે બીજા વાંચન પછી ખરડો છે તે પ્રવર સમિતિને સોંપવામાં આવે છે કોઈ પણ ખરડો હોય તેના કેટલા વાંચન હોય ત્રણ વાંચન હોય કેટલા ત્રણ વખત તેને વાંચવામાં આવે ત્યારબાદ લોકસભા રાજ્યસભા બંનેમાંથી પસાર થાય ત્યારબાદ તેના અધ્યક્ષ હોય તે તેમાં સાઇન કરે ત્યારબાદ તે ખરડો છે તે રાષ્ટ્રપતિ પાસે જાય રાષ્ટ્રપતિ તેમાં સાઇન કરે પછી તે ખરડો કાયદો બને છે ભારતના બંધારણમાં કઈ ભાષાનો માન્ય ભાષામાં સમાવેશ થતો નથી તો રાજસ્થાની ભાષાનો સમાવેશ થતો નથી ઘણી વખત પૂછાયેલું છે આ નીચેનામાંથી કઈ ભાષાનો બંધારણમાં સમાવેશ નથી એ ઓપ્શનમાં જ રાજસ્થાની આવેલી હોય તો યાદ રાખજો રાજસ્થાન રાજ્ય છે પણ રાજસ્થાની ભાષાનો સમાવેશ થતો નથી બંધારણનો કયો સુધારો દિલ્હીને વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે છોતેરમો સુધારો ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે સુપ્રીમ કોર્ટ છે તે દિલ્હીમાં આવેલી છે આપણે કયા દેશના રાજ્ય બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધી નથી તો એ છે આપણો દેશ ચીનમાંથી કોઈ પણ પ્રકારની પ્રેરણા આપણે લીધેલી નથી પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો કયા પરિશિષ્ટમાં છે દસમાં પરિશિષ્ટમાં છે કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી અમેરિકા અમેરિકામાં ના બંધારણમાં કોઈ પણ પ્રકારની મૂળભૂત ફરજો જોવા મળતી નથી લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે લોકસભાના સ્પીકરને આપે છે નાગરિકત્વ નકારવાનો અધિકાર કોને છે કેન્દ્ર સરકારને છે કેન્દ્ર સરકાર નાગરિકત્વ છે તે નકારી શકે નાગરિકત્વ ક્યારે પાછું ખેંચી ન શકાય યુદ્ધ સમયે ના ખેંચી શકાય બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે કલમ અઢાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે ગાંધીવાદ સાથે માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કેમ કરવામાં આવી છે રાષ્ટ્રીય અખંડિતતા માટે સરકારી કર્મચારીઓના વેતન ઘડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં ઉપલબ્ધ છે નાણાકીય કટોકટી વખતે છે તે સરકારી કર્મચારીઓના વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને છે રાષ્ટ્રપતિ સરકારી કર્મચારીઓનું વેતન ઘટાડી શકે રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા કેટલા સભ્યો એટલે કે મતદાર મંડળ દ્વારા સૂચન થવું જોઈએ પચાસ શું ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે હા તેને વીટો પાવર આપેલો છે રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજાવી જોઈએ છ માસની અંદર તે પદ ભરાઈ જવું જોઈએ છ માસથી વધુ ખાલી રહેવું જોઈએ નહીં કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે છે એક માસની અંદર સંસદમાં મંજૂરી માટે રજૂ કરવી પડે કટોકટીની જાહેરાત સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય સાઠ દિવસ પછી તે લોકસભા હોય કે રાજ્યસભા હોય સાઠ દિવસ કોઈ વ્યક્તિ મંજૂરી વગર ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી તો રાજ્યસભાના અધ્યક્ષ છે તે રાજ્યસભાના સભ્ય હોતા નથી તે કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર કોની મદદ લઈ શકે સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લઈ શકે એકવાર સ્પીકર એટલે કાયમી સ્પીકર એવી પરંપરા કયા દેશમાં પ્રચલિત છે બ્રિટનમાં પ્રચલિત છે કોમનવેલ્થ રાષ્ટ્રનું વડું મથક ક્યાં આવેલું છે લંડનમાં આવેલું છે કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડુ મથક ભારતનું રાષ્ટ્રીય ગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું ઓગણીસો અગિયારમાં માં ગવાયું હતું આપણું રાષ્ટ્રીય ગીત પ્રથમ ક્યાં ગવાયું હતું તો આપણું રાષ્ટ્રગીત છે તે પ્રથમ કલકત્તામાં ગવાયું હતું હવે રાષ્ટ્રગીત ક્યું છે તો યાદ રાખજો વંદે માતરમ છે ક્યું છે વંદે માતરમ અને રાષ્ટ્રગાન ક્યું છે તો જનગન મન છે રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જૈતે કઈ લિપિમાં લખાયેલ છે દેવનાગરી લિપિમાં લખાયેલ છે વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યો નિમાય છે એક બારમા છે તે નિમાય છે વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે રાષ્ટ્રપતિ નક્કી કરે છે ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે સંસદીય લોકશાહી છે અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે પ્રમુખગત લોકશાહી છે અમેરિકામાં જ્યારે આપણે સંસદીય લોકશાહી છે યાદ રાખજો કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત વધારવાની સત્તા કોને છે સંસદને છે સંસદ છે તે રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત વધારી શકે રાજ્યમાં કયો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે તો રાજ્યપાલનો હોદ્દો છે તે મળતો આવે છે રાષ્ટ્રપતિને રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે રાજ્યના મુખ્ય મુખ્ય ન્યાયમૂર્તિ છે તે સંભાળે છે એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ ક્યા સંસદ સભ્યનો છે પીવી નરસિંહ રાવનો છે મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારનો હેતુ મુખ્યત્વે કોના રક્ષણનો છે બાળકોના રક્ષણ માટેનો છે ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોની સાથે સામ્ય ધરાવે છે તો બ્રિટિશ તાજ સાથે સામ્ય ધરાવે છે આ પણ પૂછાયેલો પ્રશ્ન છે રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે રાજ્યને પોતાનું શાસન અને ધારાસભ્ય હોય તેને રાજ્યનું સાર્વભૌમત્વ કહેવાય છે સમાન સિવિલ કોડ માટે કેટલામી કલમ છે ચુમ્માલીસ કલમ છે ટોટલ સોરી ચુમ્માલીસમી કલમ છે સમાન સિવિલ કોડ માટે છવ્વીસ નવેમ્બર કાયદાદીન તરીકે શા માટે ઓળખાય છે બંધારણ ઘડવાનું કાર્ય છે તે પૂરું થયું હતું છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના રોજ જેથી તેને આપણે કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ આપણી સભાએ દિવસે રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો જુલાઈ રોજ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો હતો ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો કેટલા હોય છે ત્રણ હોય છે એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે અન્ય ચૂંટણી કમિશનરો કોમનવેલ્થ રાષ્ટ્રોના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને ક્યાં નામે ઓળખવામાં આવે છે હાઈ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે તો સંયુક્ત યાદીનો વિષય છે ટોટલ ત્રણ યાદીઓ છે કેન્દ્ર યાદી સંયુક્ત યાદી અને રાજ્ય યાદી શિક્ષણ સંયુક્ત યાદીમાં આવે છે સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે પોઈન્ટ ઓફ ઓર્ડર વપરાય છે શું કહેવાય પોઈન્ટ ઓફ ઓર્ડર સોલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પ્રશ્નોત્તરીના સમય પછી જાહેર રીતના મહત્વના કોઈ પણ પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરતી દરખાસ્ત ક્યાં નામે ઓળખાય છે સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માંગવામાં આવતો સીધો મત ક્યાં નામે ઓળખાય છે રેફરન્ડમ તરીકે ઓળખાય છે સોલિસિટર જનરલનું કાર્ય શું છે રાષ્ટ્રપતિના સલાહકાર હોય છે સોલિસિટર જનરલ સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો એક કલાક માટે કયો શબ્દ વપરાય છે જીરો અવર છે તે વપરાય છે ભારત દ્વારા જીરો અવર છે તે આપેલું છે કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે ત્રેપન છે અંદમાન નિકોબાર અને પોચેરીના વહીવટ અધિકારીને શું કહે છે લેફ્ટનન્ટ ગવર્નર કહે છે અંદમાન નિકોબાર અને પોન્ડિચેરીના વહીવટી અધિકારીને કોઈ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટેની સત્તા કોને છે સંસદને છે સંસદ બનાવી શકે વિધાન પરિષદ અને હટાવી પણ શકે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે જો પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાઈ જાય તો તમે જવાબ આપી શકો છો કે નથી આપી શકતા જોઈએ રાષ્ટ્રીય પક્ષોના પ્રતિક અંગે મંજૂરી કોણ આપે છે ભારતના બંધારણીય વડા કોણ છે એકદમ સરળ પ્રશ્ન છે લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી ભારતનું રાષ્ટ્રગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું પાંચે પાંચ પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો